નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નવસારીમાંથી કાળજો કંપાવતી ઘટના સામે આવી છે. ટ્રાફિક બ્રિગેડના નોકરી કરતા જવાને પોતાના જ પુત્રની ટ્રાફિક ભવનના ટોયલેટમાં હત્યા કરી હતી. નવસારીમાં ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતા સંજય બારાયા નામના યુવાને પોતાના જ 10 વર્ષીય પુત્ર વંશને અગમ્ય કારણોસર ટ્રાફિક ભવનના ટોયલેટમાં ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બાદ ટ્રાફિક ભવનના ગોડાઉનમાં મૃત્યુને સંતાડી દીધો હતો અને હત્યારો સંજય ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીએ ફરાર થઈને પત્નીને ફોન કર્યો હતો કે વંશ જોઈતો હોય તો ટ્રાફિક ભવનમાં જતી રહે. પત્ની આ અંગે પરિવારને જાણ કરતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી ત્યારે જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ ટ્રાફિક ભવન ખાતે દોડી આવ્યા હતા. પોલીસે પરિવાર સાથે વંશના મૃત્યુનો કબજો મેળવ્યો હતો. પોલીસે મૃત્યુની પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નવસારી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.